अपराधी ने हमेशा माथू छुपावू पड़े અને હું એ જ ફંડા સાથે જીવું છું. આરવ, ઘણીવાર વાત સાચી હોય, વ્યક્તિ સાચી હોય, પણ પરિસ્થિતિ સાચી ન પણ હોય. અસત્ય સત્યને ડુબાડવા ઘણો પ્રયત્ન કરતો હોય ત્યારે સત્યને સાબિત કરવું મુશ્કેલ થઈ જાય છે. ભાભી, તમારી દરેક વાત મને વિચારતા કરી દે છે. આરવ, કનિકા ભાભી પોતાની પર્સનલ લાઈફનું દુઃખ મનમાં જ ધરવીને રાજહંસ પરિવારનો ટેકો બન્યા છે. બહુ હિંમત જોઈએ આ રીતે જીવવા માટે. કનિકા ભાભી ખુમારીથી જીવ્યા છે અને રાઘવેન્દ્રભાઈએ એ જ ખુમારી પર આંગળી ચીંધી છે. કનિકા ભાભી પાસે સત્તા છે, એ ધારત તો તરત એક્શન લઈ શકત, પણ તે માર્ક કર્યું એ કંઈ જ બોલી ના શક્યા. એમને સખત આઘાત લાગ્યો છે, બધાની સામે એમનું સ્વમાન ખવાયું છે, છતાં એમણે પોતાની ખાનદાની નથી છોડી. એક વાત ક્લિયર છે ભાભી, રાજહંસ પરિવારમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે, મારા રેવા ભાભી બધાને સાચવી લેવા માટે તૈયાર છે. થેન્ક યુ ભાભી એન્ડ ગુડ નાઇટ. રાઘવેન્દ્ર માય ફૂટ, એ માણસને ડિગ્રી વગર મે નોકરી આપી અને મારું સ્પતું કાપીને જતો રહ્યો. દર મહિને 100 રૂપિયા આપતી હતી મારું કામ કરવાના અને મોડું બંધ રાખવાના. મારું નામ પણ કનિકા રાજહંસ છે. એ માણસે હજી સુધી મારો બીજો ચહેરો જોયો જ નથી. અઘવેન્દ્રના તો એવા હાલ થશે કે એને વિચાર્યું પણ નહીં હોય. દીદી, એક્શન તો તું લઈશ, આમ 100% શ્યોર. બટ યુ નો વોટ, તારે મેનેજરને થેન્ક્સ કહેવું જોઈએ. થેન્ક્સ? આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ? આઈ મીન, મેનેજરના લીધે ઘરના બધા લોકો તને સિમ્પથી આપી રહ્યા છે. દીદી, એક ટાઈમની માટે તું ડરી જ ગઈ હતી કે તું અને હું રાજહંસ હાઉસમાંથી આઉટ થઈ જશું, પણ એન્ડ મોમેન્ટ પર રેવાએ બધાની સામે તને બિચારી બનાવી દીધી. કનિકા રાજહંસના આંસુ ઘરના બધાને પીગળાવી ન દે તે કનિકા શાની સોલિડ એક્ટિંગ કરી આતે. તને તો વિહાનની ફિલ્મમાં વેમ્પનો રોલ મળી જાય. શેવાલી, ઘરમાં એક્ટિંગ કરવાની જે મજા છે ને, એ મોટા પડદે નથી. અને અરવિંદ અંકલ તો તને ઘરની લક્ષ્મી માને છે. પણ એમને ખબર નથી ને કે ઘરની આ જ લક્ષ્મી એક દિવસ ઘરની બધી સંપત્તિ પોતાની બનાવી લેશે. ભાભી, પોતાના લોકોની સામે સત્યને સાબિત કરવાની જરૂર નથી હોતી. રાઘવેન્દ્રના શબ્દો સતત મારા કાનોમાં સંભળાયા કરે છે. મને એવું લાગી રહ્યું છે કે મારી કરેલી મહેનત અને આ ઘર માટેનો ત્યાગ બધું નકામું થઈ ગયું છે. કંઈ જ વ્યર્થ નથી ગયું ભાભી. તમારા સારા કર્મો કોઈના ખરાબ શબ્દોથી ઢંકાઈ નથી જતા. અને વાદળા સૂરજને થોડોક સમય ઢાંકી શકે, હંમેશા માટે એની હસ્તીને બરબાદ ન કરી શકે. અને તમે તો આ ઘરના સૂર્ય છો, ડોન્ટ વરી. ભાભી, હવે તમારે ઓફિસના સ્ટાફ પર આંધળો વિશ્વાસ ન મૂકવો જોઈએ. આઈ નો તમે હોશિયાર છો, પણ એ લોકો તમારી ભલમનસાઈનો લાભ ન ઉઠાવી લે એ માટે તમારે એલર્ટ રહેવાનું છે. તમે બહુ સ્ટ્રોંગ છો ભાભી. હું જ્યારથી આ ઘરમાં આવી છું ત્યારથી મેં તમને સતત લડતા જોયા છે. તમને જોઈને મને હિંમત મળે છે. તમને આજે આમ ભાંગી પડેલા જોયા
એટલે કહેવા આવી છું કે ઇટ્સ ઓકે, રડવાનું મન થાય તો રડી લેવાનું, પણ આપણો મૂળ સ્વભાવ લડવાનો છે એટલે ફરી પૂરા જોશમાં ઊભા થઈ જવાનું. ભાભી, અમને બધાને તમારા ઉપર ગર્વ છે. એક વાત પૂછું, ભાઈ તમને આવી જ રીતે હું ફાપે છે ને? બોલો ને ભાભી, ભાઈ તમને પ્રેમ અને હું આપે છે ને? ડિવોર્સ પછી તારે નવી લાઈફ શરૂ કરવાની છે. હું દિલથી વિશ કરું છું કે તારા બીજા મેરેજ થાય અને તું બહુ સુખી રહે, અને તને જે બાળકો થાય એના નામ અનિકેત અને મનસ્વી રાખજે. હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું, તમે બંને લાઈફ ટાઈમ માટે સાથે રહો. તારી જે પ્રાર્થના છે એ જ મારી પ્રાર્થના છે વૃંદા, પણ મારી ઈચ્છા વિહારના મન સુધી નથી પહોંચી શકતી. એ પહોંચશે કે નહીં એ પણ મને નથી ખબર, પણ આ આખો પરિવાર મને પોતીકો લાગે છે. સાસરે ગયા પછી એક છોકરીને આટલો બધો પ્રેમ મળે તો એ કેટલી નસીબદાર કહેવાય, અને પતિનો પ્રેમ ન મળે તો એને શું કહેવાય? તમારે આ બધું કરવાની કોઈ જરૂર નથી, મારા માટે તો બિલકુલ નહીં. ઓકે ફાઇન, કાલથી તું પણ મારા માટે હર્બલ ટી લઈને ના આવતી. મારો ટુવાલ, મારું વોલેટ અને મારી બીજી બધી વસ્તુઓ જાતે લઈ લઈશ, અને મારો કબાટ પણ હું જાતે જ ગોઠવી લઈશ. તું તકલીફ ના લેતી. પણ મને તકલીફ નથી થતી. તો બસ, હું જે કાંઈ પણ તારા માટે કરું છું એમાં મને પણ તકલીફ નથી થતી. ઓકે, કનિકા ભાભીને કેમ છે? ના, પણ હું એમને મિલ્કશેક આપીને આવી છું. ખૂબ જ અપસેટ છે ભાભી. કનિકા ભાભી માટે મને બહુ ખરાબ લાગી રહ્યું છે. યુ નો રેવા, કનિકા ભાભીને આજ સુધી મેં બહુ જ સ્ટ્રોંગ જોયા છે. દરેક મુશ્કેલીમાંથી રસ્તો કાઢતા જોયા છે, આખા પરિવારની પ્રોબ્લેમ સોલ્વ કરતા જોયા છે. આજે એમને રડતા જોઈને મને સખત આઘાત લાગ્યો હતો. જે વ્યક્તિ આખા રાજહંસ પરિવારને સંભાળે છે, એ વ્યક્તિને હું કેવી રીતે સંભાળી શકું? હું સમજી શકું છું. કનિકા ભાભીને આજે રડતા જોઈને હું આમ ડરી ગયો હતો. હું એને સમજાવીશ કે એમની પાસે જઈશ તો એમને સંકોચ થશે. ગૌતમભાઈના ગયા પછી એમણે એક આંસુ નથી આવવા દીધું એમની આંખમાં. રાજન્સ ટેક્સટાઇલની જવાબદારી એમણે કહ્યા વગર સંભાળી લીધી છે. જેમણે આજ સુધી બધાના આંસુ લૂછ્યા છે, એ જ્યારે પોતાના આંસુ ન છુપાવી શકે ને, ત્યારે એમને શું ફીલ થતું હશે હું સારી રીતે સમજી શકું છું. સ્ટ્રોંગ હોવાનો અર્થ એ નથી કે તમે રડી ના શકો. ભાભીને પણ વેદના છે, સંવેદના છે, અને મનને હળવું કરવા તમને કોઈ ખભાની જરૂર પડતી હોય છે. હું ભાભીને આજ સમજાવીને આવી છું. થેન્ક્સ રેવા, તે ભાભીને સંભાળી લીધા. એમાં થેન્ક યુ શું કામ, મારો જ તો પરિવાર છે.